મિત્રો, આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર. હવે જોઈએ અગત્યના સમાચાર. તળાજા તાલુકાના રેલિયા ગામે મહિલાને બે શખ્સો દ્વારા માર મારવામાં આવતા 108 મારફતે તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર તળાજા તાલુકાના રેલિયા ગામે રહેતા પુરીબેન પ્રવીણભાઈ બાંભણિયાને અને એક યુવાનને અન્ય બે વ્યક્તિઓએ સામાન્ય બાબતને લઈને માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે મહિલાને તળાજા 108 મારફતે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મારામારીના બનાવની જાણ તળાજા 108ને કરવામાં આવતા 108ના ડોક્ટર હરેશભાઈ જાની અને પાયલોટ ચંદ્રસિંહ ગોહિલ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઇજાગ્રસ્ત મહિલાને તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીંથી તેઓને ભાવનગર રીફર કરવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું હતું. સમ્રાટ સમાચાર, તળાજા. અલ્પેશભાઈ બાંભણિયા, ગામ રેલિયા. શું બનાવ્યું છે ભાઈ? હવે અમે જતા હતા પિકઅપ રટાણો કરવા. હવે ત્યાં અમે ગાડી લઈને બમ્પમાં બેઠા ને એટલે એને એ ભાઈ ઉભો રખાયું ગાડી કે ધીમી આપો એમ કરીને એને ઢોલમાં લીધી મારા ભાઈને. બરોબર ને પછી ભાઈ ટૂંકમાં મારવા મને કાકીને, મેં ટૂંકમાં એક દાગીનો સોનાનો હતો એ ટૂંકમાં લૂંટ કરીને વીએ જાય છે. મેં પછી એક શરીર લઈને ટૂંકમાં એક ભાઈ બીજા ભાઈને બોલાવેલા એને અતુલભાઈ કરીને, એને ટૂંકમાં શરીરનો કાઢીને ટૂંકમાં મારી વાં પાછળ જોઈએ. પછી મારી ગાડી ત્યાં મૂકતો હોય એટલે મારી ગાડી ભાંગી નાખેલી. મારવામાં કોણ કોણ હતું? હે, મારવામાં કોણ કોણ હતું? અતુલભાઈ ને અજયભાઈ પાલિયા. બનાવ શું છે? એમાં પ્રવીણભાઈ બાંભણિયા.